કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે। યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતા હવે ગુજરાતમાં સનસનાટી ફેલાઈ છે, કારણ કે સતત સુરતમાં નવા સ્ટ્રેન વધી રહ્યા છે કોરોના વાયરસના। ત્યારે આ નવા સ્ટ્રેન વિશે જાણવાનો પ્રયત્ન કરીશું, કેટલો ઘાતક છે આ નવો સ્ટ્રેન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ચિંતા વધી છે। કોરોનાના નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે। શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે। નવા સ્ટ્રેનના લક્ષણ એક સભ્યમાં દેખાય એટલે પરિવાર પણ સંક્રમિત થાય છે। હાલ માસ્ક વગર બીજો કોઈ જ વિકલ્પ અત્યારે નથી દેખાઈ રહ્યો। તંત્ર દ્વારા વેક્સિનને લઈને લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તે માટે દરેક ઝોનમાં 25 જેટલી રિક્ષા પણ મૂકવામાં આવી છે। આ સાથે જ એરપોર્ટ તથા ટોલ નાકા પર 100% ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ ઝોનમાં અલગ અલગ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે। નવા સ્ટ્રેનમાં કોરોનાના નવા લક્ષણો કેવા હોય છે તેના વિશે વાત કરીએ તો તાવ આવવો, શરીર દુખવું, પેટમાં દુખવું આ નવા સ્ટ્રેનના લક્ષણો છે। નવા સ્ટ્રેનનો વાયરલ લોડ ખૂબ જ વધારે છે। સુરત શહેરમાં 40% થી 93% સુધી આ વાયરલ લોડ ઝડપથી ફેલાઈ રહ્યું છે। સુરત શહેરમાં યુકે અને આફ્રિકન વાયરસના દર્દીઓ સામે આવી ચૂક્યા છે, જેમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે। ત્યારે સુરતમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણ ધરાવતા દર્દીઓ સામે આવતા ચિંતામાં વધારો થયો છે। સુરતમાં જે રીતે કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે એની પાછળ યુકે સ્ટ્રેન B1.1.7 છે। આ વાયરસ 43% થી 90% સુધી ઝડપથી પ્રસરે છે। આ વાયરસનો ચેપ લાગે તો આ માનવ શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે। જો કે અન્ય વાયરસના અને યુકે સ્ટ્રેનના વાયરસના લક્ષણો મોટા ભાગે સરખા છે। ચૂંટણી વખતે નેતાઓ દ્વારા થતા પ્રસાર અને વિજય ઉત્સવથી કોરોના ફેલાયો હોય એમ માનવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ લોકોની બેદરકારીના કારણે પણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે। લગ્ન સહિતના સમારંભમાં માસ્ક ન પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પૂરતા પ્રમાણમાં પાલન ન થતું હોવાથી જોખમ વધી ગયું છે। સુરતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે બપોર સુધી 209 કેસો સામે આવ્યા। સુરત શહેરમાં બપોર સુધીમાં 225 કેસ અને સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં 65 કેસ નોંધાયા। અત્યાર સુધીમાં સુરત શહેર ગ્રામ્યમાં કુલ મળીને 57,877 કેસ નોંધાઈ ચૂક્યા છે। સૌમ્યા સિંહનો અહેવાલ, ગુજરાત તક। તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત તક। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। આ સાથે જ કોરોનાથી ડરવાની નહીં, બચવાની અને સાવચેતી રાખવાની જરૂર છે, એટલા માટે પોતાનો બચાવ કરો, ત્યારે જ બીજા પણ સુરક્ષિત રહી શકશે। નમસ્કાર।